સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને, સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિનામૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવશે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલમાંથી ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું, તદ્દન ફ્રી છે. થેન્ક યુ, આભાર. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજનો આપણો વિડીયો છે ટેટ વનની જે પરીક્ષા હમણાં આપણા જે શિક્ષક મિત્રો છે દેવાના છે, એના માટે અગત્યના પ્રશ્નો જે ગણિત વિભાગને લગતા છે, એવા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લઈને આવ્યો છું. તો જોઈએ પ્રશ્ન પહેલો. ગુંજાસનો મોટો એકમ કયો છે? ગુંજાસ એટલે કંઈ પણ લિક્વિડ, આપણે કાંઈ પ્રવાહી માપવું હોય તો એ ગુંજાસનો મોટો એકમ છે લીટર. એ પછી પાણી હોય, દૂધ હોય, કેરોસીન, પેટ્રોલ, કોઈ પણ લિક્વિડ છે એ ગુંજાસથી માપી શકાય છે. એ જ રીતના બીજો પ્રશ્ન જોઈએ આપણે. વજનનો પ્રમાણભૂત એકમ કયો છે? તો વજનનો પ્રમાણભૂત એકમ છે કિલોગ્રામ. નાનો એકમ જોઈએ તો ગ્રામ, મોટો ક્વિન્ટલ. પ્રશ્ન ત્રીજો, લંબાઈનો પ્રમાણભૂત એકમ કયો છે? લંબાઈનો પ્રમાણભૂત એકમ છે મીટર. નાનો એકમ છે સેન્ટીમીટર લંબાઈનો, મોટો એકમ છે કિલોમીટર. એક કિલોમીટર એટલે 1000 મીટર. હવે જો આપણે પ્રશ્ન ચોથો, કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ કયો છે? તો આપેલ સંખ્યા પોતે જ. દાખલા તરીકે હું તમને એમ કહું 12ના અવયવ પાડો, તો 12 એકુ 12, 6 2 12 અને 4 3 12. તો સૌથી મોટો અવયવ કયો થયો? 12. કારણ કે 12ના જ અવયવ પાડવાના હતા. તો આપેલ સંખ્યા એ પોતે છે ને એ જ મોટામાં મોટો અવયવ થાય છે. પાંચમું, દરેક સંખ્યાનું ઓછામાં ઓછું કેટલા અવયવ હોય છે? કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય, દાખલા તરીકે આપણે અવિભાજ્ય સંખ્યા લઈ 3, તો એના અવયવ પાડીએ તો 3 એકુ 3 3 અને 1, એમ 2 અવયવ થયા. એટલે કોઈ પણ દરેક સંખ્યાના ઓછામાં ઓછા 2 અવયવ હોય છે. એટલે 2 જવાબ આવશે અવયવમાં, દરેક સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ હોય. છઠ્ઠો પ્રશ્ન, કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી કયો છે? અવયવી કેવી રીતે મેળવાય? દાખલા તરીકે 5ની અવયવી કે, તો 5ની અવયવી શું થાય? 5 આપણે ઘડીએ જ બોલવાનો, 5 પછી 10 15 20 30, એમ અનંત સુધી ચાલી શકાય. એટલે કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી મેળવી શકાતો નથી. સાતમો પ્રશ્ન, કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી કયો છે? કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે જ થાય. દાખલા તરીકે આપણે 12નો અવયવી જોતા હોય તો 12 2 4 12 3 4 48, તો 12 છે એના અવયવી, એમાં સંખ્યા પોતે 12 છે ને, સંખ્યા પોતે એ જ નાનામાં નાનો અવયવી તે. ઓકે, આગળ જોઈએ પ્રશ્ન 8, અવિભાજ્ય સંખ્યાના કુલ કેટલા અવયવ હોય? તો હમણાં જ આપણે જોયું અવિભાજ્ય કોઈ પણ સંખ્યા હોય એના 2 અવયવ થાય. દાખલા 13 અવિભાજ્ય સંખ્યા છે તો 13 એકુ 13, 11 અવિભાજ્ય છે તો 11 એકુ 11, તો 11 અને 1, એમ કુલ 2 અવયવ થયા. એટલે અવિભાજ્ય સંખ્યાના કુલ 2 અવયવ હોય. નવમો પ્રશ્ન, એક એ કેવી સંખ્યા છે? એક એ વિશિષ્ટ સંખ્યા છે. એ અવિભાજ્યમાં એના વિભાજ્યમાં એક છે, એના વિશિષ્ટ સંખ્યા છે. દસમો પ્રશ્ન, નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? તો નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે 4, તો 4 એકુ 4 અને 2 2 4, એટલે કુલ 3 અવયવ થઈ ગયા, 4 2 અને 1, એમ. એટલે એ વિભાજ્ય સંખ્યા થઈ ગઈ હોય. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કે, તો 4. પ્રશ્ન 11, આપેલ સંખ્યાને અવયવ પાડી તેમાં સમાન હોય તેમાંથી સૌથી મોટા અવયવને શું કહેવાય છે? એને ગુસા કહેવાય, ગુરુત્તમ સામાન્ય અવયવ. બધામાં સરખો હોય એ ગુસ્સા મોટા મોટો, ગુરુત્તમ એટલે મોટો, બરોબર. મોટા અવયવને શું કહે? તો મોટા કહેતો ગુસા, અને નાના કહેતો લસા.
આપેલ બંને સંખ્યાના અવયવી મેળવીને આવયવી છે, એમાં બધા અવયવ પાડવા પડે બરાબર, અને એમાં અવયવી એટલે કડિયાવાળું જે આપણે કહીએ છીએ અવયવી મેળવી, તેમાંથી સમાન અને નાનામાં નાની અવયવી કહેવાય છે લસા, લઘુત્તમ સામાન્ય અવયવી, ગુસાન કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. પ્રશ્ન 13, કોઈ પણ સંખ્યાની શૂન્યની ઘાતનો જવાબ હંમેશા કેટલો મળે? તો જવાબ મળશે 1. દાખલા તરીકે આપણે એમ કહીએ કે 3 ની 0 ઘાત, જવાબ મળશે 1. 20 ની 0 ઘાત, 1. કોઈ પણની 0 ઘાત હંમેશા કરો એટલે જવાબ 1 જ મળશે. પ્રશ્ન 14, ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું સૂત્રમાં એ શાનો ઉલ્લેખ કરે છે? ચક્રવૃદ્ધિ વ્યાજ તમે શોધવું હોય તો એમાં એ છે આલ્ફાબેટો એ શું દર્શાવે? એ દર્શાવે વ્યાજ મુદલ. એમાં આઈ હોય એ પોતે વ્યાજ છે, પી હોય મુદલ. હવે જે આગળ પ્રશ્ન 15, પ્રાકૃતિક સંખ્યાગણ એન માં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો પ્રાકૃતિક સંખ્યા હંમેશા 1 થી સ્ટાર્ટ થાય, 1, 2, 4 થી અનંત સુધી ચાલે. પ્રશ્ન 16, સમય સંખ્યાગણને કયા અંગ્રેજી સંકેત તરીકે ઓળખાય? તો સમય સંખ્યાગણ છે ક્યુ તરીકે ઓળખવામાં છે. પ્રશ્ન 17, પૂર્ણ સંખ્યાગણને કયા અંગ્રેજી મૂળાક્ષર સંખ્યા ઓળખાય? તો પૂર્ણ સંખ્યા જાણવી હોય તો ડબલ્યુ બરાબર. 18, કયા ખાતા પર બેંક વ્યાજ આપતી જ નથી? તો ચાલુ ખાતું. જે લોકો વેપારી હોય એ ચાલુ કરંટ એકાઉન્ટ ખોલાવે કે જેમાં રોજ પૈસા લેમૂક કરવાની હોય, જાજા પૈસા મૂકવાના હોય કે ઉપાડવાના હોય, એ ખાતા ઉપર બેંક વ્યાજ આપતી નથી. પરંતુ જાજેવું તમે ટ્રાન્ઝેક્શન કરો પૈસાનું લેવડ દેવડ કરો તો બેંક ઉલટાનું સામેથી ચાર્જ લે છે ખાતેદાર પાસેથી, એવું હોય છે. પ્રશ્ન 19, કયું ખાતું ખોલાવતા પહેલાં જ મુદત નક્કી કરી દેવામાં આવે છે? તો બાંધી મુદત ખાતું FD જેને આપણે કહીએ છીએ, ફિક્સ ડિપોઝિટ, કે આ ખાતું તમે ખોલાવો એટલે તમે વર્ષ દિવસ 2, 5, 10 વર્ષ જેવડા વર્ષની અવધિ એમાં મૂકી દેવામાં આવે છે, સમય મૂકવામાં આવે છે, ત્યાર પછી લાંબા સમય સુધી તમે એને ઉપયોગ કરી શકતા નથી. પણ એમાં બાંધી મુદત ખાતા ઉપર એક ફાયદો છે, આમાં વ્યાજ વધારે મળે. રેડી? પ્રશ્ન 20, બેંકમાં ચેકના મુખ્ય કેટલા પ્રકાર છે? તો બેંકમાં કુલ ચેકના 3 પ્રકાર છે, એક બેરર ચેક, એક ઓર્ડર ચેક અને એક એકાઉન્ટ પે ચેક, જે એકાઉન્ટમાં થાય. તાજના બેંકના 3 ચેક થઈ ગયા. પ્રશ્ન 21, કયા પ્રકારનો ચેક સૌથી વધારે જોખમી છે? બેરર ચેક. હવે જોખમી છે એટલે બેરર ચેકમાં એવું છે કે તમે સેલ્ફ કરીને સાઇન કરી નાખ્યું બરાબર, સાઇન કરેલો ચેક ક્યાંય પડી ગયો તમારાથી અને એ બેંકમાં જઈને દે ને ચેક, તો એ વ્યક્તિને જે તે વ્યક્તિ જેને ચેક લઈને ગયો હોય તો એ ચેકવાળા વ્યક્તિને પૈસા રોકડા મળી જાય. એટલે આ પ્રકારનો બેરર ચેક છે એ પ્રકાર સૌથી જોખમી ચેક છે. તો આ હતા કુલ 21 પ્રશ્નો જે તમારા પરીક્ષા માટે અગત્યના છે. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં, કે TET 1ની પરીક્ષાને અગત્યના પ્રશ્નો મૂકાવાના જ છે હમણાં. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.